અગત્યના સમાચાર મળી રહ્યા છે. તાપી પાર નર્મદા રિવર લિંકઅપ યોજના ગુજરાત માટે સ્થગિત કરાય છે. કેન્દ્ર સરકાર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની બેઠક મળી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. હવે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, પાણી પુરવઠા પ્રધાન ગજેન્દ્ર શેખાવત આ તમામની સાથે બેઠક થઈ. બેઠકમાં ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ વિશે કેન્દ્રને અવગત કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા યોજનાને ગુજરાત માટે સ્થગિત કરાય છે, ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, આ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત આદિવાસી સમાજના લોકો રસ્તા પર આવી રહ્યા હતા, વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે હવે શું જાણકારી આ મામલે અત્યારે મળી રહી છે? દેખો, આ જે સમગ્ર યોજના હતી એ યોજના ક્યાંક ને ક્યાંક જે આદિવાસી લોકો છે તેમના સેન્ટિમેન્ટ સાથે જોડાયેલી આખી વાત છે. ક્યાંક ને ક્યાંક તેમને એવું લાગી રહ્યું છે કે આ જો યોજના અમલમાં આવશે તો તેમનું અનેક નુકસાન છે મોટું થઈ શકે છે. હાલાકી 15 દિવસ પહેલા જ એક જે બેઠક હતી, મહત્વપૂર્ણ બેઠક હતી, એ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને મળી હતી અને ત્યાં પણ એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા આ યોજના છે તેને અમલમાં નહીં લેવામાં આવે. જોકે એ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સતત કોંગ્રેસ દ્વારા એક આંદોલન હતું, આંદોલન સતત ચાલી રહ્યું હતું અને ગાંધીનગર સુધી પણ આ આંદોલન કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આદિવાસીઓમાં એક મોટા પાયે નારાજગી પણ જોવા મળી રહી હતી. વિસ્થાપનને લઈને અનેક જે મુદ્દાઓ હતા તે પણ આ જે યોજના જો અમલમાં આવે તેને લઈને થાય તે પ્રકારની શક્યતાઓ હતી. તો તેને ધ્યાનમાં લઈને આજે એક મહત્વપૂર્ણ બેઠક કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેની અંદર ગુજરાતના જે સાંસદ છે સી આર પાટીલ ભાજપના અધ્યક્ષ, તેની સાથે જે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, તેની સહિત ગુજરાતના જે આદિવાસી વિસ્તારના ભાજપના એમપી અને એમએલએ છે તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને પુરવઠા મંત્રી ગજેન્દ્ર શેખાવત સાથે આજે બેઠક હતી. એક લાંબો સમય આ બેઠક ચાલી હતી અને ત્યારબાદ એવી માહિતી મળી રહી છે કે ગુજરાત માટે આ જે યોજના છે તે યોજનાને સ્થગિત કરવામાં આવી છે, જેની સત્તાવાર જે જાહેરાત છે સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. એટલે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો હતો, પરંતુ કેમ કે આ યોજના હતી કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં જાહેર કરી હતી એટલે કેન્દ્ર સરકાર સાથે પણ સમગ્ર મામલે આજે ચર્ચા કરવામાં આવી છે અને આ જે યોજના છે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. બિલકુલ કિંજલ, આભાર જાણકારી બદલ. હવે સત્તાવાર જાહેરાતની રાહ રહેશે. અત્યારે જાણકારી એવી છે કે કેન્દ્ર સરકારે ગુજરાત માટે આ યોજનાને સ્થગિત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ગુજરાત માટે સ્થગિત કરાય છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને સતત આ યોજનાની સામે વિરોધ નોંધાવાઈ રહ્યો હતો.